સ્વામિનારાયણ મંદિરના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થયો બળાત્કારની ઘટના મુદ્દે વિવાદિત નિવેદન હોવાનો આ વીડિયોનો દાવો હતો વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૃગેન્દ્ર પ્રસાદનો વીડિયો વાયરલ થયો બળાત્કારની ઘટના ભગવાનની મરજીથી થતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ હતો પરંતુ કેટલાક લોકોએ નિવેદનને ખોટી રીતે વાયરલ કર્યું છે વિડીયો વિશે તપાસ કરતા વિડીયો એડિટ કરાયો હોવાનું પુરવાર થયું છે મૃગેન્દ્ર લોકોને સાચી સલાહ આપી રહ્યા હતા કે ભગવાનને તમામ વાતે દોષ ન દેવો બળાત્કારની ઘટનાઓ પાછળ દોષિતો સજા થવી જ જોઈએ કાળા કામ કરનારાઓને નોકેન્દ્ર પ્રસાદ સલાહ આપી રહ્યા હતા વિડીયોના માત્ર અંશ લઈને બદ ઇરાદાથી વાત વાયરલ કરાય થતું બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય આ સુપ્રીમ કોર્ટે હમણાં ચાર જણને ને ફાંસી ની સજા આપી ન આપી શકાય કારણ કે ભગવાનની ની ઈચ્છાથી થયું છે એક વાત ની બીજું ખુલાસો કરતો ઘણા એવું કે છે બધું ભગવાન ની ઈચ્છા થી થાય છે આ વાતને બહુ બહુ મહારાજ પોતે કહીને ગયા છે મહારાજ કે કોઈ હવેલીમાં બેઠો હોય સુરાપાન થતું હોય થઈ થઈ નાચ થતો હોય અને તબલાની થાપ ઉપર એની અંદર થાપ પડતી હોય અને પછી આપણે એમ કહીએ કે ભગવાનની મરજીથી થાય છે ને મહારાજ મારું કાબુ કેમ ન રાખ્યું એ મહારાજ ઉપર દોષ દેવો નહીં તો દુનિયામાં જેટલા બળાત્કાર થાય છે ને ભગવાનની મરજીથી થાય છે તો કોઈને સજા ન દેવાય સુપ્રીમ કોર્ટે હમણાં ચાર જણને ફાંસીની સજા આપી ન આપી શકાય કારણ કે ભગવાનની ભગવાન થયું છે એટલે મહેરબાની કરીને પોતાના કર્મને મારા દાદાના ઉપર ના ઢોળશો આ તમારા બુદ્ધિનો વિકાર છે આ ભગવાનની ઈચ્છા નથી ભગવાને તો તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે અમારા આશ્રિતો છે અમારા સંતો છે અમારા હરિભક્તો છે એ અમારી બાંધેલી શિક્ષાપત્રીને અનુસરશે આ મારા જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ટકાવવો એ આપણી જવાબદારી છે કે મારા પોતાના કાળા કર્મને ભગવાનના માથે મહેરબાની કોઈ દિવસ નબળા વિચાર કરે નહીં અને કદાચ જો થોડા ઘણા પ્રસંગો બન્યા હોય હોય ને તો પણ એની પાછળનો ઉદ્દેશ સારો હતો મેં ઘણી વખત પ્રવચનમાં આ દ્રષ્ટાંત પણ આપ્યું છે એક વાતની સંજય ચૌધરી ફોન ફોનલાઇન પર જોડાયા છે સંજય એક બદ ઇરાદાથી વિડીયો એડિટ કરીને મૂકવામાં આવ્યો છે પરંતુ સત્ય કંઈક બીજું જ સામે આવી રહ્યું છે સંજય ચોક્કસથી જે પ્રમાણે આપણે બે વિડિયો અત્યારે સંભળાવ્યા એક વિડીયો છે જે વાયરલ થયેલો છે જેમાં આઠ સેકન્ડનો નો વિડીયો છે તેમાં જે નૃગેન્દ્ર પ્રસાદ સ્વામી છે તે બળાત્કારની ઘટના વિશે બોલે છે કે દિલ્હીના જે થયો તેમાં ફાંસીની સજા આપી શકાય નહીં પરંતુ આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે વીટીવી ની ટીમે એને સર્ચ કરી અને જે આખો વિડીયો હતો તે સાંભળવાનો અને શોધી અને સાંભળી અને જે સત્ય હતું એ સ્ક્રીન ઉપર અત્યારે જોયું કારણ કે જે નૃગેન્દ્ર પ્રસાદ સ્વામી છે તે બળાત્કારની ઘટનાઓ વિશેની જે વાત કરતા હતા તેની અંદર તેઓ જે હરિભક્તો હરિભક્તોને સમજાવી રહ્યા હતા કે જે લોકો કર્મ કરે છે પોતાના કર્મનો દોષ ભગવાનના ઈશ્વરના નામે ચડાવે છે તો આવું કરવાની જરૂર નથી જો દરેક કર્મની પાછળ ભગવાન હોય તો તમે જે બળાત્કારની ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ પાછળ પણ તમે ઈશ્વરને જવાબદાર માનો છો તો આવા કેસમાં સુપ્રીમ કોર્ટ તેમને ફાંસી ના આપી શકે પરંતુ એ વાત એક એક ઉદાહરણ તરીકે તેઓ પ્રસ્તુત કરી રહ્યા હતા પરંતુ કેટલાક લોકોએ તેમને બદ ઇરાદાથી આ પોસ્ટ માત્ર આઠ સેકન્ડ ની જે બળાત્કાર ઉપર બોલી રહ્યા છે તેને લઈને વાયરલ કર્યું હતું અને ખોટો ઇરાદાથી તેમને બદનામ કરવા માટે આ એક વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ આપણે જે વીટીવી ની ટીમે આ સત્ય છે એ લોકો સમક્ષ અને નાગરિકો સમક્ષ લાવ્યું છે કે આ પાછળનો તેમનો મર્મ શું હતો અને જે આખું વાક્ય હતું તે બળત્કારીઓ અને જે ખોટું અનૈતિક કાર્યો કરનાર કર્મો કરનાર લોકો છે તેમને સજા શીખવાડ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ છે પોતાના કર્મનો દોષ છે એ ક્યારેય ભગવાન ઉપર ના છોડી શકે બિલકુલ સંજય ધન્યવાદ સમગ્ર જાણકારી માટે